ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન છે, તમને એક ન્યુક્લિયસ આપેલું છે, એની તમારે ત્રિજ્યા છે એ મેળવવાની છે. હવે જો એ જે ન્યુક્લિયસ છે ને, એની અંદર તમારા માટે ઇમ્પોર્ટન્ટ વસ્તુ શું રહેશે ખબર? એ માની લો તમને અહીંયા આપેલું છે AU અને 197, તો તમને ખબર છે આનો પરમાણુ દળાંક એ કેટલો કહી શકાય? તો કે 197 જેટલો કહી શકાય, બરાબર. હવે ન્યુક્લિયસની ત્રિજ્યા માટેનો એક જનરલાઇઝ ફંડા છે ફ્રેન્ડ, R બરાબર R0 એ રેસ ટુ 1/3. તો એ પણ તમને ખબર જ છે કે R0 છે ને એની કિંમત 1.2 એટલે કે 1.2 ફર્મીમીટર છે, અચળાંક જ છે. હવે આ A છે એ, એની કિંમત કેટલી છે? 197, અને એનું ઘનમૂળ કાઢવાનું છે. તો તમારી પાસે અવેલેબલ છે એ સિમ્પલ કેલ્ક્યુલેટર છે. સાદા કેલ્ક્યુલેટરની અંદર ઘનમૂળ છે એ સીધું નીકળશે નહીં. એની એક ટ્રીક છે જે તમને કદાચ આઈડિયા હશે, છતાં ન હોય તો હું એક રિવાઇઝ કરાવી દઉં. જો સાદા કેલ્ક્યુલેટરની અંદર તમારે જો ક્યુબ રૂટ એટલે કે ઘનમૂળ કાઢવું હોય તો એની પ્રોસેસ શું છે? તો એની પ્રોસેસ છે કંઈક આવી છે. આ રીતની વસ્તુ આપણે ફોલો કરશું. જો સૌથી પહેલા તમને જે કેલ્ક્યુલેટર છે એની અંદર જે ક્યુબ રૂટ કાઢવાનો છે ને નંબર, માનો કે 8 ક્યુબ રૂટ છે, પછી બે વખત આપણે √2 મતલબ √2 જે સ્ક્વેર રૂટની સાઇન છે, પછી પાછું મલ્ટિપ્લિકેશન ગુણાકાર, પછી 4 વખત, પછી ગુણાકાર, પછી 8 વખત, અને પછી પાછો ગુણાકાર, અને પછી પાછો 2 વખત. તો જે તમને પ્રોસેસ દેખાય છે ને ઇક્વલ્સ ટુ, એટલે તમારો આન્સર છે એ આવી જશે, રાઈટ. તો આ રીતે તમે એ વસ્તુ છે એને કન્સિડર કરી શકશો. આમ તો યાદ જ હશે, છતાં આપણે જોઈ લીધી. તો એ રીતે તમે આ જે ક્વેશ્ચન છે એનો તમે ઘનમૂળ કાઢશો અને આ બંનેનો તમે ગુણાકાર કરશો એટલે તમને આનો આન્સર નિયર અબાઉટ 6.9 છે ને એની આજુબાજુ આવશે, અને ફર્મી મીટર તો છે જ. જો અહીંયા ખાસ ધ્યાન રાખજો, મેં પહેલી વખત પણ તમને સૂચના આપેલી હતી, આ બીજી વખત, ખાલી જગ્યા પછી એકમ આવે ખાસ જોવાનું. અહીંયા ફર્મી મીટર છે એટલે 6.9, 6.9 આન્સર મળશે. માનો કે માઇક્રોમીટર હોય, એંગસ્ટ્રોમ હોય, નેનોમીટર હોય તો અલગ આન્સર મળી શકે. ખાલી મીટર હોય તો પણ અલગ આન્સર મળી શકે. માનો કે આ જગ્યાએ તમને ફર્મી મીટરને બદલે મીટર હોત તો તમારે ફરજિયાતપણે કહેવું પડે 6.9 10^-15 મીટર, તો ઓપ્શન બદલી જશે. એટલે ખાલી જગ્યા પછી કોઈ પણ ચેપ્ટરનો સમ ના હોય ને, કોઈ પણ ચેપ્ટર ખાલી જગ્યા પછી એકમ આપે એટલે ખાસ ધ્યાન રાખવાનું, ઉતાવળમાં મિસ્ટેક થાય નહીં. પણ અત્યારે આનો આન્સર આવશે ઓપ્શન નંબર A ઇઝ ધી કરેક્ટ આન્સર.